બોટાદમાં એક ડોક્ટરની બેદરકારી સામે આવી છે. સોનાવાલા હોસ્પિટલમાં મોડી રાતની આ ઘટના છે જ્યાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલા અને નવજાત શિશુના મોત થયા છે અને તેવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. ડોક્ટર નશાની હાલતમાં હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. ડિલિવરી દરમિયાન બાળકનું મોત થયું અને બાદમાં માતાનું પણ મોત નિપજ્યું. પોલીસ ચેકિંગમાં ડોક્ટર નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રકાશ સોલંકી. પ્રકાશ, શું જાણકારી મળી રહી છે આ મામલે? જી પ્રિયંકા, ચોક્કસ જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિના બોટાદના સોનાવાલા હોસ્પિટલ ખાતે ગઢડાના આલમપુર ગામના મહિલાને ડિલિવરી માટે લાવવામાં આવી હતી, જ્યાં ડિલિવરી દરમિયાન નવજાત શિશુ અને થોડી બાદ માતાનું મોત થતા પરિવારજનોમાં ઉગારો મચાવ્યો હતો. જ્યાં પરિવારજનો એવો આક્ષેપ કર્યો હતો કે ફરજ પરના ડોક્ટર પરેશભાઈ જેરામભાઈ લાખાણી દારૂ પીધેલી હાલતમાં હોય, જે અંગે પરિવારજનોએ બોટાદ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ સ્ટેશન પીઆઈ સહિતના સ્ટાફના માણસો દોડી ગયા હતા અને પોલીસ દ્વારા ડોક્ટરનું ચેકઅપ કરતા 27% જેટલું આલ્કોહોલ મળી આવતા હાલ તો પોલીસ દ્વારા ડોક્ટરની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે અને જે મહિલાનું મોત થયું છે તેને પેનલ્ટી માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે. જી પ્રકાશ, આભાર આપનો આ મામલે માહિતી માટે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની તબિયત લથડી રહી છે. નાદુરસ્ત તબિયતને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્સર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સોમવારે સાંજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ હાલ તેમની તબિયત સારી હોવાની માહિતી મળી રહી છે. વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા હિમાંશુ વરા. હિમાંશુ, પ્રદીપસિંહ જાડેજાની તબિયત કેવી છે તે અંગે જણાવશો. પ્રિયંકા, ચોક્કસપણે જણાવી દઉં કે ગત સાંજે ઓપરેશન કરવામાં આવ્યું છે કેન્સરનું, ગળાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અમદાવાદની એચસીયુ હોસ્પિટલ તમે મારી પાછળ દેખી રહ્યા છો, આ જ સ્થળ ઉપર ઓપરેશન કરવામાં આવ્યું છે અને ગઈકાલે સાંજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જો વાત કરવા જઈએ, અત્યારે હાલ જો સ્થિતિ ખરી, સ્થિતિ કહી શકે કે ઓબ્ઝર્વેશનમાં છે. સતત 24 કલાક સુધી ઓપરેશન બાદ જે પોસ્ટ ઓપરેશન પ્રક્રિયા કહેવાય તે અનુસાર તેમનું ઓબ્ઝર્વેશન કરવું જરૂરી હોય છે. ત્યારે અત્યારે હાલ પ્રદીપસિંહ જાડેજા ખરા તે આઈસીયુમાં છે અને આઈસીયુમાં તેમનું અત્યારે ઓપરેશન બાદ ડૉક્ટર્સ દ્વારા તમામ જે રિપોર્ટ્સ કાઢવામાં આવી રહ્યા છે અને તેમનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફની વાત કરીએ તો ગળાનું કેન્સર લઈને ઘણા સમયથી પ્રદીપસિંહ જાડેજા કહી શકાય કે પીડાતા હતા. સતત 4 દિવસની વાત કરું તો 4 દિવસથી અનેક અટકળો લગાવવામાં આવતી હતી, કારણ કે સરકારી કાર્યક્રમ હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય, પ્રદીપસિંહ જાડેજાની જે ગેરહાજરી ખરી તે સૂચક દેખાતી હતી. ત્યારબાદની વાત કરવા જઈએ તો ગત રોજ તેમને સારવાર મળી ગઈ છે અને તેમનું ઓપરેશન થઈ ગયું છે. અત્યારે હાલ પ્રદીપસિંહ જાડેજાની તબિયત ખરી તે સ્થિર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પ્રિયંકા. જી બિલકુલ. હિમાંશુ, ડોક્ટર્સ હાલ શું કહી રહ્યા છે તે અંગેની કોઈ જાણકારી મળી છે? ચોક્કસપણે સૂત્રો જે પ્રકારે જણાવી રહ્યા છે તે પ્રકારે ડોક્ટર્સ દ્વારા ઓફિશિયલ એક સત્તાવાર રીતે બુલેટિન કાઢવામાં આવશે. હેલ્થ બુલેટિન, તેમની જે પરિસ્થિતિ, સ્વાસ્થ્ય ખરું, સ્વાસ્થ્ય અંગેનો સમગ્ર રિપોર્ટ ખરો તે જાહેર કરવામાં આવશે. અત્યારે હાલ જો વાત કરવા જઈએ તો એચસીજી હોસ્પિટલ ખાતે તે રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. થોડીક ક્ષણોમાં જ રિપોર્ટ્સ બહાર આવશે અને મીડિયા સમક્ષ મૂકવામાં આવશે. જેથી કરીને પ્રદીપસિંહ જાડેજાની વાત કરીએ તો પ્રદીપસિંહ જાડેજા ખરા રાજ્યના ગૃહમંત્રી છે. તેમની લોકપ્રિયતાની વાત કરીએ તો લોકપ્રિયતા પણ ઘણી છે. ત્યારે તમામ લોકો જે ચિંતા લઈને બેઠા છે ત્યારે તે તમામ જે તેમના ચાહકો, તેમના જે ફોલોઅર્સ ખરા તે ફોલોઅર્સને ચોક્કસ રાહત મળે તે માટે અત્યારે રિપોર્ટ જાહેર કરવામાં આવશે અને તેમને કહી શકાય કે તેમનું જે આરોગ્યની માહિતી ખરી તે જનતા સુધી પહોંચવાની પૂરેપૂરી પ્રક્રિયા અત્યારે એસસી દ્વારા કરવામાં આવી રહી છે. પ્રિયંકા. જી બિલકુલ. હિમાંશુ, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે.